देखते हैं आज कितना ताजा खबरें। સુરતના ભાઠીના ઉમિયાજી માતાજી મંદિર ખાતે સિનિયર સિટીઝન્સ વેલફેર એસોસિએશનના સભાસદોનો સ્નેહ મિલન રવજીભાઈ મોણપુરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. એક્ટ્રેસના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા હોદ્દેદારો કારોબારી સભ્યોના પ્રયત્નોથી સ્નેહ મિલન યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે રવજીભાઈ કાનજીભાઈ મોણપુરા ઉપસ્થિત રહ્યા હતા. આ સહિત ગોવિંદભાઈ પટેલ, મંગળભાઈ પટેલ તથા મહિલા શક્તિ સંસ્થા વડોદરા જિલ્લાના અધ્યક્ષ નિરંજના રાઠોડ ખાસ હાજર રહ્યા હતા. દીપ પ્રાગટ્ય ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરાયું હતું તથા ફૂલહારથી સન્માન કરાયું હતું. વક્તા રવજીભાઈ મોણપુરાએ વૃદ્ધાવસ્થા જીવનની સંધ્યા છે, આપણે ત્રણ વાતો જીવન સમજવા, વૃદ્ધાવસ્થા અને સંધ્યા આ ત્રણ વાતો સમજવી પડે છે તો મીટિંગ યથાર્થ ગણાય. પહેલાના સમયમાં વાનપ્રસ્થાન શબ્દનો ઉપયોગ પૌરાણિક અને વૈદિક કાળમાં પ્રચલિત હતો. આપણા દીકરાઓ પગભર થાય, સમાજમાં નામના પ્રાપ્ત કરે તે માટે દરેક મા બાપ પેટા પાટા બાંધીને સખત પરિશ્રમ કર્યો છે અને પરિવારને સુખી કરવાની અપેક્ષા રાખી છે. જ્યારે વાનપ્રસ્થાશ્રમનો સમય આવે છે ત્યારે છોકરો લગ્ન પછી એમ કહે છે કે બાપા હવે અહીંયા તમારું કામ નથી. આવી સ્થિતિ આવી કેમ? વૃદ્ધાવસ્થા એ જીવનની શોભા છે. જીવનના બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ અંગે વિગતવાર ઉપસ્થિતોને સમજાવ્યા હતા, જેથી કરીને સમાજ અને કુટુંબમાં એકતા આત્મીયતા જળવાઈ બાળકો વડીલોને આદર સત્કાર આપે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ પટેલે હોદ્દેદારો, મહિલા શક્તિ સંસ્થા ગુજરાત યુવા અધ્યક્ષ દીપકભાઈ મેવાડા વડીલો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, સુરત. એમ પટેલ, સંયોજક સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન તથા અન્ય સિનિયર સિટીઝનનો પણ સંયોજક છું. આજરોજ સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના સભાસદોનું સ્નેહ મિલન ઉમિયા માતા ભાઠાના ખાતે યોજાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે રવજીભાઈ મોણપુરા અને એમની ટીમ હાજર રહી હતી. તદુપરાંત મહિલા શક્તિ વડોદરાના મહિલા અધ્યક્ષ નિરંજનાબેન રાઠોડ અને દીપકભાઈ મેવાડા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હાજર રહ્યા હતા અને એમણે સુંદર મજાનું મહિલા વિધવાબહેનો માટે સરસ મજાની માહિતી આપી હતી. તદુપરાંત રવજીભાઈ મોણપુરાએ વૃદ્ધાવસ્થા એક જીવન સંધ્યા છે એના વિશે સૌને માહિતી આપી. સૌ ખુશખુશાલ થઈ ગયા હતા અને બપોરે સૌ મિત્રો સાથે ભોજન. તદુપરાંત શંકરભાઈ પટેલ એમને વિશાળ દિલથી આજની સભામાં ભોજનનો પણ વ્યવસ્થા કરી હતી, ભોજનદાતા તરીકે રહ્યા હતા અને સૌના આભાર સાથે ભોજનને ન્યાય આપી સૌ વિદાય લીધી હતી. હું અશ્વિનભાઈ રામદાસ પટેલ, સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના પ્રમુખશ્રી. જત આજરોજ તારીખ 14/3/2021 દિવસે ઉમિયા માતાજી ભાઠેનામાં અમારું સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનનો સ્નેહ મિલન સમારંભ યોજાયેલો હતો. એમાં મુખ્ય વક્તાશ્રી રવજીભાઈ કાનજીભાઈ મોણપુરા વૃદ્ધાવસ્થા એ જીવનની એક સંધ્યા છે એના ઉપર એમનું વક્તવ્ય એમને આપેલું અને સાથે સાથે વડોદરા જિલ્લા મહિલા અધ્યક્ષ શ્રીમતી નિરંજનાબેન રાઠોડ અને શ્રી દીપકભાઈ મેવાડા સાહેબ પણ હાજર રહ્યા હતા. આ સાથે જીવન એક સંધ્યા છે, વૃદ્ધાવસ્થા એક સંધ્યા છે એ બાબતમાં રવજીભાઈ મોણપુરાએ આપણી બાલ્યાવસ્થા પછી પેલો બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એ ચાર આશ્રમ વિશે એમને વાત કરી અને જીવનમાં વૃદ્ધાવસ્થામાં જ્યારે બાળકો આપણને કહે છે કે મા બાપની જરૂર નથી તો એ વખતે આપણે કેવી રીતે જીવવું અને કેવી રીતે બાળકો સાથે સેટ થવું એ બાબતમાં એ કાનજીભાઈ રવજીભાઈ કાનજીભાઈ મોણપુરાએ સરસ વક્તવ્ય આપ્યું અને બહોળી સંખ્યામાં માણસો હાજર હતા અને આ આનંદ
અને મંગળભાઈ સંયોજક અને મારા કારોબારી મિત્રો પણ હાજર હતા. સર્વેની હાજરીમાં આ પ્રસંગ અમે સારી રીતે પરિપૂર્ણ કર્યો છે.